अमदावाद थी सी प्लेन सेवा 10 दिवस माटे बंद राखवानो निर्णय करवामां आव्यो छे। एरक्राफ्ट सर्विस माटे सी प्लेन मालदीव मोकलवामां आवशे। मालदीव थी अने एरक्राफ्ट टीम अमदावाद आवशे। 10 दिवस बाद फरीथी शुरू थशे सी प्लेन सेवा। अमदावाद थी केवड़िया सुधी फरी एक वखत शुरू करवामां आवशे सेवा। अमदावाद थी सी प्लेन सेवा ने बंद राखवानो निर्णय करवामां आव्यो छे। आगामी 10 दिवस सुधी सी प्लेन सेवा बंद रहेशे। संवाददाता नरेंद्र राठोड वधु विगतो साथे जोड़ाई चुक्या छे। नरेंद्र, सी प्लेन सेवा 10 दिवस सुधी बंद रहेशे, मालदीव मोकलवामां आवशे सी प्लेन तेवा पण समाचारो सामे आवी रह्या छे। ટોટલ ગત 31 ઓક્ટોબર એટલે કે હજુ એક મહિનો પૂર્ણ નથી થયો અને આ સેવા શરૂ થઈ એ પહેલા જ 10 દિવસ ફરી એકવાર આ જે છે સેવા બંધ રહેનાર છે, કારણ કે જે એરક્રાફ્ટ અને સમગ્ર ટીમ આવી હતી એને અત્યાર માલદીવ મોકલવામાં આવી છે। થોડીવાર પહેલા અહીંયા એરક્રાફ્ટ ઉભેલું હતું, પરંતુ થોડીવાર પહેલા જ અહીંથી એરક્રાફ્ટ જે છે કે માલદીવ જવા માટે નીકળી ચૂક્યું છે, કારણ કે જે એરક્રાફ્ટ અત્યાર સુધી અહીંયા રહેતું હતું એને सर्विस माटे मालदीव्स मोकलवामां आव्यु छे। अने जे माहिती प्राप्त थई रही छे ए मुजब थोड़ा थोड़ा दिवसे जे एरक्राफ्ट होय छे एने सर्विस माटे मोकलवु जरूरी होय छे, कारण के मेंटेनेंस जे छे एनु रहेतु होय छे ने एना ज कारणे ए एरक्राफ्ट छे ए मालदीव्स मोकलवामां आव्यु छे ने एना ज कारणे आगामी 10 दिवस सुधी जे छे ए आ सेवा बंद रहेशे। महत्वनुं छे के 31 ऑक्टोबरे एनी शरूआत करवामां आवी हती। 31 ऑक्टोबर थी लईने अत्यार सुधी लगभग 28 દિવસ જેટલો સમયગાળો વીત્યો છે અને આ સમયગાળા દરમિયાન માત્ર ને માત્ર 800 લોકોએ જ આ જે સીપ્લેન સેવા જે છે એની મુસાફરી છે એ માણી છે, અને એ સમયગાળા દરમિયાન જ હવે ફરી 10 દિવસ માટે એને મોકલી આપવામાં આવી છે। શરૂઆતના સમયગાળાની અંદર બુકિંગ સહિતના કેટલીક સમસ્યાઓ હતી, એના કારણે પણ થોડા દિવસ માટે રેગ્યુલર જે છે એ સેવા શરૂ થઈ શકી ન હતી, અને ફરીવાર 10 દિવસ માટે મોકલી આપવામાં આવી છે। એટલે જે છે પ્રશ્ન તુરલ એ થઈ રહ્યો છે કે એક વ્યવસ્થા એ ગોઠવવામાં આવે કે જ્યાં સર્વિસ માટે આ એક જ જે એરક્રાફ્ટ છે એને વારંવાર ત્યાં મોકલવું ના પડે, એની બીજી કોઈ એરક્રાફ્ટ જે છે એ પણ અહીંયા રહેતો સર્વિસ જે છે એ રેગ્યુલર રૂટિન ચાલુ રહે અને એમાં જ વધારેમાં વધારે લોકો જે છે એ ના માત્ર એરક્રાફ્ટ સેવાનો અથવા સીપ્લેન સેવાનો પરંતુ એ સિવાય કેવડિયા જનારી પબ્લિક પણ અહીંયાથી મળી રહે એ જરૂરી છે। જો રૂટિનમાં રેગ્યુલર આ સેવા જે છે એ ચાલુ રહે, પરંતુ આ જ રીતના જો 10-10 દિવસના ગેપ અમુક સમયગાળા દરમિયાન લેવામાં આવશે તો આ સેવા અથવા તો આ જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે એના પર ગ્રહણ અથવા તો એને અસર થતી જરૂરથી જોવા મળશે। અત્યારે હાલ આ ટીમ જે છે થોડીવાર પહેલા જ માલદીવ્સ જવા માટે નીકળી ચૂકી છે। આગામી 10 દિવસ બાદ બીજું એરક્રાફ્ટ અને બીજી જે ટીમ છે એ પરત આવશે, અને ત્યારબાદ રૂટિનની અંદર આ સેવા જે છે એ શરૂ થઈ શકશે। લોકો માટે જે છે એ 1580 રૂપિયાથી લઈને 4000 રૂપિયા સુધીની ટિકિટ નિર્ધારિત કરવામાં આવી છે, અને એ કોટાની 8 બેઠકો જે હોય છે કે જેની અંદર 1500ની ટિકિટ મળતી હોય છે એ છે એ મોટા ભાગની બુક થઈ ચૂકી હોય છે, અને એવામાં આ 10 દિવસ જે છે એ હવે છે એ એરક્રાફ્ટ બંધ રહેશે। આગામી 10 દિવસ બાદ ફરી એકવાર આ સેવા ઉપલબ્ધ રહેશે તમામ લોકો માટે। જી નરેન્દ્ર, ધન્યવાદ તમામ વિગતો માટે। તો આગામી 10 દિવસ સી પ્લેન સેવા બંધ રહેશે, માત્ર 28 દિવસ આ સેવા ચાલુ રહી, અને હવે 10 દિવસનો એક લાંબો બ્રેક પડી રહ્યો છે। માલદીવથી અને એરક્રાફ્ટ ટીમ અમદાવાદ આવશે। હાલ પૂરતી 10 દિવસ સી પ્લેન સેવા બંધ રહેશે।